નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે કે જેમાં અમે વિશેષ ડૉક્ટરો સાથે મુલાકાત લઈએ છીએ, એની સાથે વાતચીત કરીએ છીએ અને આપના હેલ્થ વિશેની જે સમસ્યાઓ છે તેના વિશે અમે વાત કરીએ છીએ. તો જ્યારે 5 મેનો દિવસ એટલે વર્લ્ડ અસ્થમા ડે દિવસ કહેવાય, તે દિવસે અસ્થમા માટે ઘણી વાતો છે જે આપણે વાત કરશું. તો આજે એ બધી જ વાતો કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર પારુલ વડગામા. તો સ્વાગત કરીએ છીએ મેડમ આપનું. પારુલ, ડૉક્ટર પારુલ વડગામા MD ચેસ્ટ ફિઝિશિયન છે અને ગવર્મેન્ટ સુરતના ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર પણ છે. તો આજે અસ્થમા વિશે ખાસ, કારણ કે પોતે પણ એ ચેસ્ટ ફિઝિશિયન છે અને આ સબ્જેક્ટ સાથે બહુ જ નજીકથી એ ડીલ કરી રહ્યા છે, તો એમના સાથે એમનું ઓપિનિયન સમજશું, એનું જે જ્ઞાન છે તેનું આદાન પ્રદાન આજે એમની સાથે કરશું. તો સૌથી પ્રથમ પારુલબેન, અસ્થમા એક બહુ પ્રાઇમરી અને બેઝિક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અસ્થમા? અસ્થમા એટલે શું? જી મોહનભાઈ, અસ્થમા કે જે સાદી ભાષામાં આપણે કહીએ છીએ દમ, કે પછી એલર્જી, કે ઘણા પેશન્ટ કહે કે દમા થઈ ગયો, તો આ બધા સિનોનિમ જે છે, ઘણા બધા અસ્થમાને લોકો અલગ અલગ ભાષાઓમાં કહેતા હોય છે. તો મેઇન જે અસ્થમા છે ને, એ આપણી શ્વાસ નળીઓ જે છે એની અંદરનું જે એપિથિલિયમ છે, એની જે ઉપરની લેયર છે, એના ઉપર અને એની અંદર આવેલો એક સોજો છે, જેને અમુક કારણોસર એની અંદર રિએક્શન આવતું હોય છે ને સોજો આવતો હોય છે. જેમ કે માની લો અમુક પેશન્ટને ડસ્ટની એલર્જી હોય, અમુકને માઇટ્સની હોય, જીવડાની હોય એલર્જી, અમુકને કંઈક કલર ખાવામાં આવી ગયો એની એલર્જી હોય, અમુકને ઠંડા પ્રદેશની એલર્જી હોય, અમુકને ગરમ ટેમ્પરેચરની એલર્જી હોય, અમુકને ટેન્શનની એલર્જી હોય. ઘણા લોકો બહુ હસે તો બી અસ્થમાના અટેક આવી શકે, ઘણા બહુ રડે તો બી અસ્થમાના અટેક આવી શકે, ઘણા લોકો એક્સરસાઇઝ કરે ત્યારે અસ્થમાના અટેક આવી શકે, ઘણા લોકોને પીરિયડ્સ આવતા હોય ત્યારે એટેક આવી શકે, ઘણા લોકોને એસ્પિરિન ગોળી ખાય તો એટેક આવી શકે. એટલે અસ્થમાના બી અનેકો પ્રકાર છે. ઘણા લોકો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો બી એટેક આવી શકે, ફ્યુમ્સ, એસિડ ફ્યુમ્સથી એટેક આવી શકે. એટલે અસ્થમાના જે ફેક્ટર્સ કીધા, જે આટલા બધા મેં કારણો કીધા, હા યસ યસ, ટ્રિગર જે કીધા, ટ્રિગર ફેક્ટર્સ, એ આપણા શરીરમાં જાય છે અને ત્યારે એક એલર્જી, એલર્જન જેવું ફીલ થાય છે બોડીને, કે જે પોતાનું નથી, બહારથી આવેલું છે, અને એમાં એને પછી અંદર સોજો આવે છે. એના રિએક્શનમાં બોડી બી એક રિએક્શન આપે પોતાનું, અને એ રિએક્શનથી અંદર એક સોજો આવે છે, અને એમાં આપણા જે ફેફસા છે એની જે લેયર છે, એપિથિલિયમ છે, એન્ડોથિલિયમ છે, એ બધા આમાં સોજો આવીને એમાં એ સોજો આપણી જે લેયર છે જાડી થઈ જતી હોય છે, અને કફ નીકળતો હોય છે અને મ્યુકસ પ્રોડ્યુસ થાય છે. તો આ બધાના કારણે એક અસ્થમા પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. માની લો આટલો એને શ્વાસ નળીનો સર્ક્યુલેશન હોય, સર્કમફરન્સ હોય, તો પછી આટલું જ થઈ જાય છે. સોજો આવી આવીને આટલું લ્યુમેન થઈ જાય તો તમને ઓટોમેટિકલી ખબર પડશે કે એમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ખાંસી આવતી હોય છે, અને અમુક કેસીસમાં એકદમ જાડો કફ નીકળતો હોય છે. અસ્થમા કે દમના મૂળ લક્ષણો કેવા? લક્ષણો જે હું વાત કરું કે અચાનક ખાંસી આવી, અને એ ખાંસી વર્ષોથી ના હોય, જ્યારે તકલીફ પડે, જ્યારે કોઈ ટ્રિગર ફેક્ટર પોતાના શરીરમાં જાય, કાં નાકમાંથી જાય, કાં એસીમાં બેઠા હો કે ડસ્ટ છે, કોઈ બી ટ્રિગર ફેક્ટર જે આપણે પહેલાં તમને કીધા, એ ટ્રિગર ફેક્ટર આપણા શરીરમાં જાય એટલે તરત જ આપણી બોડી એને રિએક્ટ કરે, તો ટેમ્પરરી ખાંસી આવે, ટેમ્પરરી શ્વાસ ચડે, અને જે 2 એપિસોડ્સ હોય એની વચ્ચે પેશન્ટ નોર્મલ જ હોય. નહીં તો ઘણા બધા શ્વાસના બીજા પ્રોબ્લેમ્સ બી છે, જેમ કે COPD છે, કે જે લોકો સ્મોક કરતા હોય, લોકો વર્ષોથી ખાંસી ખાતા હોય, વર્ષોથી શ્વાસ ચડતું હોય, પણ અસ્થમામાં કેવું હોય, બ્રેક હોય, વચ્ચે સિમ્પટમ ફ્રી ઇન્ટરવલ હોય, એટલે અમુક દિવસોમાં સિમ્પટમ્સ હોય, પછી ના હોય, પછી પાછા હોય, પછી ના હોય, અને જ્યારે હોય ત્યારે અચાનક જ આવે, અને અચાનક આવીને પાછા દવાથી બેસી જાય, કમ્પ્લીટલી બેસી જાય, નોર્મલ થઈ જાય એકદમ, એના લંગ ફંક્શન વચ્ચે 2 એપિસોડ્સની વચ્ચે એકદમ નોર્મલ થઈ જાય, તો એ અસ્થમાનો પ્રકાર છે. અને મેઇન કરીને અસ્થમાના પેશન્ટમાં કોરી ખાંસી આવી, જેમાં કફ નહીં નીકળવો બહુ, એવી ડ્રાય કફ આવતી હોય, છાતીમાં દુખાવો, અને એમ ટાઈટ લાગતું હોય કે છાતી એકદમ મારી ટાઈટ થઈ ગઈ છે, હવે આ બંધ થઈ જવાની છે, તો ચેસ્ટ ટાઈટનેસ જેને કહીએ, ખાંસી જેને કહીએ, ડ્રાય કફ, અને સાથે સાથે શ્વાસ ચડો, આ 3 અસ્થમાના મુખ્ય સિમ્પટમ છે. આની સાથે 30% પેશન્ટ્સને
નાકમાંથી એલર્જી, નાકમાંથી પાણી નીકળવું, આંખોમાં ખંજવાળ આવી, આંખ લાલ થઈ જવી, ચામડી ઉપર નિશાન પડી જવા, એવા બીજા 3-4 સિમ્ટમ્સ પણ હોઈ શકે છે. એટલે અસ્થમા ખાલી ફેફસાનું નહીં, મોટાભાગના 30% કેસીસમાં અસ્થમામાં આપણને નાકની એલર્જી, આંખની એલર્જી, ચામડીની એલર્જી આ બધું સાથે જોવા મળે છે. કોમ્બિનેશન. તો આપણે આ તમે ટ્રિગર ફેક્ટર્સની વાત કરી અને આનું નિવારણની વાત કરી, પ્રિવેન્શનની વાત કરી, તો શું કહેશો? જી, પ્રિવેન્શનની વાત કરીશ તો મોટાભાગના પેશન્ટ્સને એવી ખબર જ હોય છે કે હું દહીં ખાઉં તો મને ખાંસી થઈ જાય, હું છાશ ખાઉં તો મને ખાંસી થઈ જાય. ઘણા પેશન્ટ એમ કહે કે મેડમ પીરિયડ્સ આવે તો ખાંસી થઈ જાય, ઘણા એમ કહે કે આ સિઝન આવે તો ખાંસી થઈ જાય. તો પહેલામાં પહેલું વસ્તુ છે કે જે એલર્જન ફેક્ટરથી આપણને થતું છે એને અટકાવવાનું, એટલે એલર્જન એવોઇડન્સ, એટલે એલર્જનને અટકાવવું એ પહેલામાં પહેલું મૂળભૂત પ્રિવેન્શનનો એક સ્ટેપ છે અને એ ટ્રીટમેન્ટનો બી પાર્ટ છે. માની લો કે હું તમને અસ્થમાની ટ્રીટમેન્ટ, જે દવાઓ, ગોળી, પંપ એ બધું આપ્યા જ કરીશ, પણ જો હું તમને એમ ના કહું કે તમે એલર્જનને રોકો તો એ શક્ય બનવાનું નથી, દેન યોર ટ્રીટમેન્ટ ઇઝ અ ફેલિયર. એટલે જે એલર્જનથી તમને ખાંસી, શરદી, તાવ, શ્વાસ આ બધું થતું હોય એ વસ્તુને ટોટલી તમે તમારી લાઈફસ્ટાઈલમાંથી કાઢી નાખો. ઘણા પેશન્ટ્સને અમે ઓક્યુપેશન બદલવાની બી હા પાડીએ છીએ. ઘણા પેશન્ટ્સને જો એસિડ ફ્યુમ્સની એલર્જી હોય, કલરની એલર્જી હોય, કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીની એલર્જી હોય, તો એવા પેશન્ટ્સને અમે એમ કહીએ છીએ કે તમે આ જોબ પણ છોડી દો અને બીજી જોબ ચાલુ કરો. તો આ રીતનું એક પ્રિવેન્શનનો એક બહુ મોટો રોલ છે આપણી લાઈફમાં. ઇવન સ્મોકિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોઝ ફોર અસ્થમા. અને મધર્સ જો સ્મોક કરતી હોય તો બચ્ચાઓમાં બી અસ્થમા થવાના ચાન્સીસ વધારે રહે છે. પ્લસ એના સિવાય એર પોલ્યુશનથી બી ઘણા લોકોને અસ્થમાને એલર્જીની તકલીફ થઈ રહી છે. તો એક પોલ્યુશન બી એવો ફેક્ટર છે કે જેમાં આપણા બધાનો જ રોલ આવે છે અને આપણે બધાએ જ એને કલેક્ટિવલી ઓછું કરવાની જરૂર છે. નાવે ડેઝ ભલે અત્યારે ઓછું છે, આઈ થિંક લોકડાઉનના કારણે ઘણું ઓછું છે, પણ એ રીતનો એક માહોલ દરરોજ હોવો જોઈએ અને સ્મોકિંગ ને એર પોલ્યુશન બી આપણે ઘટાડવા જોઈએ. તો આપણે જે એલર્જન્ટની વાત કરી તો ઘણી વાર એવું બનતું હોય છે, કોઈ વ્યક્તિને સમજ જ ના પડતી હોય કે ભાઈ મારે આ ટ્રિગર ફેક્ટર હોય કે આના લીધે મને થાય, તો એવા કોઈ ટેસ્ટ કર્યા કે જેનાથી ખબર પડી શકે? હા, એવા ઘણા બધા ટેસ્ટ છે. એવા ટેસ્ટ આપણે યુઝ્યુઅલી સ્કિન પ્રિક ટેસ્ટ ઘણા બધા કરતા હોય છે કે જેમાં પ્રિક કરીને આપણે ચામડી ઉપર એક પ્રિકિંગ કરીને એકદમ સૂક્ષ્મ અમાઉન્ટમાં, માઇક્રોગ્રામ અમાઉન્ટમાં એલર્જન્સ લેવામાં આવે છે અને તમારી અહીંયા શરીર ઉપર કે બીજા કમર ઉપર કે બેક ઉપર પ્રિક કરવામાં આવે છે અને બોડીમાં એનું રિએક્શન જોવામાં આવે છે અને રિએક્શનના ઉપર નક્કી કરવામાં આવે છે કે તમને શેની એલર્જી છે. અમુકને ભાતની એલર્જી હોય, અમુકને ઘરમાં ડસ્ટની એલર્જી હોય, માઇટ્સની એલર્જી હોય, પોલેન્સની એલર્જી હોય. ઘણીવાર પોલેન્સ એટલે શું, આપણે ફ્લાવર્સ હોય, ફૂલ હોય, એની જે રજકણો હોય એની એલર્જી બી સુરતમાં બહુ જ કોમન છે. એટલે એ પણ જાણવું બહુ જ જરૂરી છે કે તમને એ વસ્તુ શેનાથી થઈ છે. તો એવા ટેસ્ટ ઓલરેડી છે, જો પેશન્ટને નહીં ખબર પડતી હોય તો આપણે એવા ટેસ્ટ કરીને જાણી શકીએ છીએ. તો આમાં આ લાઈન ઓફ ટ્રીટમેન્ટની જો વાત કરીએ, જે મેઇન ટ્રીટમેન્ટ છે સારવારની વાત કરીએ, તો એમાં કેવી રીતે એને ટ્રીટ કરવી? જી, સારવાર પહેલાં એક મુદ્દો કહી દઉં કે ફેફસાની કેપેસિટીને, અસ્થમાનો જે મેઇન ટેસ્ટ છે એ એક્સરે નથી. એક્સરે તો ઠીક છે આપણે કરાવીએ છીએ, પણ ફેફસાની કેપેસિટી જાણવા માટે એક આપણે ફૂંક મારીને રિપોર્ટ કરતા હોઈએ છીએ, જેને પલ્મનરી ફંક્શન ટેસ્ટ કહેવાય છે. હવે એક પેશન્ટને આપણે ફૂંક મરાવીએ, એમ જેમ કે આવું એક મશીન હોય છે એની અંદર એમ ફૂંક મરાવીએ, બલૂન જેવું ફૂંક મરાવીએ અને ફૂંક મારવાથી એ ખબર પડે કે આપણી ફંક્શનલ કેપેસિટી કેટલી છે, કેટલી શ્વાસ આપણે છોડી શકીએ છીએ, કેટલો લઈ શકીએ છીએ, કેટલા ટકા અંદર રહી ગયો છે, કેટલો વધારે શ્વાસ લઈએ તો અંદર જઈ શકીએ છીએ. હા, તો એ એક પલ્મનરી ફંક્શન ટેસ્ટ કહેવાય છે, જેના ઉપર અસ્થમાના પેશન્ટમાં છે ને એ ટેસ્ટિંગ રિવર્સિબલ હોય છે. એટલે ઘણીવાર કેપેસિટી દવા આપવાથી વધી જાય, પાછું દવા નહીં આપીએ તો ઘટી જાય. એટલે જ્યારે તમે પંપ આપો અસ્થમાના પેશન્ટને તો એ આપણી કેપેસિટી જે FEV1 કેપેસિટી કહેવાય છે એ 12% જેટલી વધે તો એને અસ્થમા કહેવાય છે. જો એ 12% જેટલી ના વધે તો એને બીજા બધા રોગમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો જ્યારે એકવાર કન્ફર્મ થઈ ગયું કે આ પેશન્ટને અસ્થમા છે, જે PFT ઉપર કન્ફર્મ થતું હોય છે, પલ્મનરી ફંક્શન ટેસ્ટ, ફેફસાની કેપેસિટી ટેસ્ટ કરવાનો એક સ્પેશિયલ મેથડ આવે છે જેના કારણે આપણે
ફાઇનલાઇઝ કરી શકીએ કે આ પેશન્ટને અસ્થમા છે કે સીઓપીડી છે કે બીજી કોઈ ફેફસાની બીમારી છે. તો એકવાર એ કન્ફર્મ થઈ જાય એના પછી આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો ઘણા પેશન્ટ્સમાં એલર્જન એવોઇડન્સથી ટ્રીટમેન્ટ આવી જતી હોય છે કે ભાઈ તમને જે એલર્જન છે જેનાથી એલર્જી થાય છે અને તમને બહુ માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો અમે પેશન્ટને એમ કહીએ કે તમે આ એલર્જન બંધ કરી દો, આનાથી ધ્યાન રાખો. બટ એવા કેસમાં જ્યારે પેશન્ટને સિમ્ટમ્સ કન્ટિન્યુઅસ રહેતા હોય છે, મહિના સુધી રહેતા હોય છે, રાત્રે ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હોય છે, ખાંસી દિવસમાં બહુ એક્સેસિવ આવતી હોય છે, રાતે સૂઈ નથી શકતા, કાં શ્વાસ વધારે ચડતો હોય છે, તો એવા પેશન્ટ્સને અમે પંપની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ, જેને અમે ઇન્હેલેશન થેરપી કહીએ. એટલે શ્વાસોશ્વાસ દ્વારા લેવાનો પંપ, જેને કહેવાય ઇન્હેલેશન થેરપી. એટલે તમે ઇન્હેલ કરો અને તમારા બોડીમાં દવા જાય, જે ઘણી બધી મૂવીઝમાં બી આપણે જોયેલો છે. અમુક વખતે અમુક મૂવીઝમાં કોઈ ટેન્શનમાં આવી જાય તો એને ફટાફટ પંપ લેવો પડે છે. વોટ ઇઝ ધેટ? એ એ જ છે કે જ્યારે તમને સ્ટ્રેસ વધે છે, યસ, કોઈ બી ઇમોશન, બ્રીધિંગ રિધમ આખી ડિસ્ટર્બ થઈ, યસ, એની ઇમોશનલ ફેક્ટર, ઇટ મે બી સ્ટ્રેસ, ઇટ મે બી એંગર, ઇટ મે બી ડિપ્રેશન, ઇટ મે બી લાફ્ટર. ઘણા લોકોના બચ્ચાઓ હસતા હસતા ટીવી જોતા હોય અને સડનલી એટેક આવી જાય. એટલે આપણે એવું વિચાર્યું બી ના હોય કે આ બચ્ચું એટલું ખુશ છે અને હી ઇઝ એન્જોયિંગ હિઝ મૂવી એન્ડ સડનલી હી ગેટ્સ એટેક. એટલે આવા કેસમાં બી આપણે એ વિચારવું પડે કે ભાઈ આ તો અસ્થમાનો એટેક આવે છે. એટલે એની ઇમોશન્સ કેન ડિસ્ટર્બ એન્ડ ઇટ કેન કોઝ અસ્થમા. તો એ જે અસ્થમા છે એને કંટ્રોલમાં લાવવા માટે પંપની જે ટ્રીટમેન્ટ છે બેસ્ટ ટ્રીટમેન્ટ છે, જેને અમે ઇન્હેલેશન થેરપી કહેતા હોઈએ છીએ. જે બે પ્રકારના આવે છે, એક પાવડરવાળું આવતું હોય છે અને એક ફ્યુમ્સવાળું આવતું હોય, લિક્વિડ ફ્યુમ્સવાળું. જે પાવડરવાળું આવે છે એને અમે ડીપીઆઈ કહીએ છીએ, ડ્રાય પાવડર ઇન્હેલર, જેમાં કેપ્સ્યુલ નાખીએ, કેપ્સ્યુલ તોડીએ અને પછી શ્વાસ લઈને ઇન્હેલ કરી લઈએ. બીજું જે પંપ આવતો હોય છે, જે આપણે મૂવીઝમાં જોઈએ છીએ, દબાવવાનો પિચકારીઓ ટાઈપ પંપ આવતો હોય છે, એને મોઢામાં રાખવાનો હોય છે અને દબાવીને દવા અંદર જાય, એટલે આમ શ્વાસ લઈને અંદર લેવાની હોય છે દવા. એની ટેકનિક હોય છે, એની બહુ મસ્ત ટેકનિક હોય છે. એટલે દર્શક મિત્રોને હું એ જ કહેવા માંગીશ કે ટેકનિક લર્ન કર્યા વગર કોઈ દિવસ પંપ લેવાનું નથી અને રિપોર્ટ કર્યા વગર પંપ કોઈ દિવસ લેવાનું નથી. અને પંપ તમે જ્યારે લો છો તો ડૉક્ટરને પૂછીને જ એના ડોઝ સેટ કરવાના છે, તમે નક્કી નહીં કરો. કારણ કે અસ્થમાની ટ્રીટમેન્ટ કેવું છે, સ્ટેપ ડાઉન થેરપી છે. સ્ટેપ ડાઉન થેરપી એટલે શું કે માની લો આજે મેં કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટ લખી અને એ પેશન્ટને 100% સારું થવાનું જ છે પંપથી, પણ બે દિવસ પછી જો અચાનક પેશન્ટ બધી ટ્રીટમેન્ટ બંધ કરી દે તો પાછો એને ઉથલો આવી જાય છે, સડનલી ઊંચું જતું રહે છે. એટલે અસ્થમાના પેશન્ટમાં ડૉક્ટરને પૂછ્યા વગર ટ્રીટમેન્ટ બંધ કરવી નહીં. કરવી હોય તો ડૉક્ટર ધીરે ધીરે એને સ્ટેપ ડાઉન કરશે. અસ્થમાના પેશન્ટમાં સારું થઈ ગયું, જેમ મેલેરિયામાં સારું થઈ ગયું 5 દિવસની દવા લઈને પૂરું, એવું કરવાનું નથી. અસ્થમા ઇઝ અ ડિઝીઝ જેમાં તમારો જે સોજો છે ધીરે ધીરે બધા ડોઝ ઘટાડીને, આપણે ડોઝ ઓછા કરીને 1-2 મહિનાની અંદર ધીરે ધીરે બંધ કરતા હોઈએ છીએ. સો સ્ટેપ ડાઉન થેરપી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વે ઓફ ટ્રીટિંગ અસ્થમા. ઇન્હેલેશન થેરપી, જે મેં કીધું, પંપની ટેવ, ઘણા પેશન્ટને એવું હોય છે સાહેબ કે પંપની ટેવ પડી જશે, પણ જે તમારી શરીરની પ્રકૃતિ છે એ તો જવાની નથી. તમે તમારા બોડીના જીન્સને બદલી શકવાના છો? નથી બદલી શકવાના. તમારા મમ્મી પપ્પા કોઈને અસ્થમા હોય, ઘણીવાર અસ્થમા ફેમિલીઝમાં આવતું હોય છે. એલર્જન સિવાયનું એક કારણ આ બી છે કે ફેમિલીઝમાં બી આવી શકે. તો ઘણીવાર હા, તો એવી કેસમાં તમને અસ્થમા લાઈફ ટાઈમ જ રહે. પણ જો તમે પંપ નહીં લો તો શું થાય, એ સોજો ધીરે ધીરે વધતા એટલો બધો વધી જાય કે જે તમારું નોર્મલ થવાનું જે છે પ્રોસેસ એ બંધ થઈ જાય. પછી એક સમય એવો આવે કે તમારી ઉંમર 40 વર્ષની હોય અને તમારા ફેફસાની ઉંમર 50 વર્ષની હોય. પછી જ્યારે તમે 50 વર્ષના થાઓ, તમારા ફેફસા 60 વર્ષના થઈ ગયા હોય, એટલે તમે ચાલી જ ના શકો. તો શું આપણે આપણી સાથે એવું કરવું છે? આપણે એ સમજવાની જરૂર છે કે જો આપણે બ્લડ પ્રેશરની દવાઓ એક્સેપ્ટ કરી શકીએ છીએ, ડાયાબિટીસની એક ગોળી એક્સેપ્ટ કરી શકીએ છીએ, રોજ ટૂથબ્રશ કરી શકીએ છીએ, રોજ માથું ઓળી શકીએ છીએ, તો રોજ એક પંપ લેવામાં આપણને પ્રોબ્લેમ શું છે? રાઈટ? અને એ પંપનો ડોઝ તો માઇક્રોગ્રામ્સમાં આવે છે. માઇક્રોગ્રામ એટલે કેટલો ઓછો તત્વ કહેવાય. અને એ માઇક્રોગ્રામ સીધા ફેફસામાં જાય છે, એ તમારા બ્લડમાં નથી જતું, તમારા બ્લડમાં નુકસાન નથી કરતું, બ્લડમાંથી બીજા ઓર્ગેન્સમાં નથી જતું. ઇટ ઇઝ અ ડાયરેક્ટ ટ્રીટમેન્ટ. આપણે કેમ પંપનું એડવાઇસ કેમ કરીએ છીએ? 3 ફાયદા છે. એક તો એ ડાયરેક્ટ ટ્રીટમેન્ટ છે, એમાં ડોઝ બહુ ઓછો છે અને ઇમિડિયેટ ઇફેક્ટ આવે, 5 મિનિટ્સમાં ઇફેક્ટ આવે એની.
तो आ त्रण कारणों थी पंप पहली ट्रीटमेंट छे। बीजी पंप जो पंप थी ट्रीटमेंट सारी ना थाय तो पछी टेबलेट्स के इंजेक्शन्स के बीजी बधी वस्तुओ लई शकीए छे। पण मारे दर्शक मित्रों ने अस्थमानी ट्रीटमेंट में बे ज वस्तु कहेवी छे। एक तो पंपनी शरम नहीं राखो, पंप कोई पाप नहीं, तमने जो जरूर हशे तो ज अमने आपीए छे अने ए तमारा शरीरनी प्रकृति छे, तमारा बॉडीनी टेन्डन्सी छे के एने रिएक्ट करे छे, एलर्जीने रिएक्ट करे छे अने ए एलर्जी मोटा भागना पेशेंटमां लाइफ टाइम रहे छे। एटले तमारे पंप लईने ए एलर्जीवाळो जे सोजो छे, जे एलर्जनथी सोजो थयेलो छे, ઇન્ફ્લેમેશન થયેલું છે, એને પંપની દવા લઈને એને ઘટાડવાનું છે। બેઝિકલી પંપ એ જે સોજો ઓલરેડી થઈ ગયો છે એને ઘટાડવાનું કામ કરે છે અને એ ઘટાડીને તમને એક નોર્મલ ફીલિંગ આપે છે। એટલે જો તમારા રોગને તમે સરસ કંટ્રોલમાં રાખી શકો તો તમને ખબર જ નહીં પડશે કે તમને અસ્થમા છે। અને જો તમે તમારા રોગને એમ વિચારો કે ના હું તો ટ્રીટમેન્ટ નથી જ લેવાનો, મારો તો કંઈ થવાનું જ નથી, મને તો કંઈ જ થઈ ના શકે, તો એક દિવસ અમને એવો એટેક આવશે કે તમે સીધા હોસ્પિટલમાં જશો। એટલે આ વસ્તુ કેવું છે, સેલ્ફ મોનિટરિંગથી બી બહુ સારું કરી શકાય। બટ આપણે એક્સેપ્ટ કરવું પડે કે હા મને અસ્થમા છે અને મને એનું કોઈ દુઃખ નથી, એન્ડ આઈ એક્સેપ્ટ માય ડિઝીઝ। એક્સેપ્ટન્સ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ કે આપણે એની ટ્રીટમેન્ટ તરફ જઈ શકીએ, રાઈટ? અસ્થમાનો એટેક આવ્યો એવું કોઈ કહે તો એમાં શું સમજવું એક્ઝેક્ટલી? હા, ઘણી વખત પેશન્ટ્સ કેવું શાંતિથી બેઠા હોય, અચાનક કોઈ ટ્રિગર ફેક્ટર આવે એમને, કોઈ ફૂડ લઈ લીધું કોઈ, કે કોઈ એલર્જી થઈ ગઈ, કે કોઈ એસીની હવાથી, અને અચાનક જ પેશન્ટનો શ્વાસ વધી જાય, બરાબર 20-25, 25-30 કરતાં વધી જાય, મોટાભાગે અમે 30 કરતાં વધારે હોય એટલે એને સિરિયસ ગણીએ છીએ। પેશન્ટના નખ ભૂરા ભૂરા થઈ જાય, એની જીભ ભૂરી ભૂરી થઈ જાય, જેને અમે સાઇનોસિસ કહીએ છીએ, અને પેશન્ટ આખા વાક્યો નહીં બોલી શકતું હોય, ઓછા વાક્યો બોલી શકતું હોય, તો આ બધા એલાર્મિંગ સિમ્પટમ્સ છે કે બોલી ના શકું, ચક્કર આવવા, હાથ પગ ભૂરા ભૂરા થઈ જવા, સાઇનોસિસ થવું, અને શ્વાસની આપણો જે રેટ છે એ વધી જવો, તો તરત જ એને એડમિટ કરવા માટે હોસ્પિટલમાં લઈ જવું જોઈએ। એમાં પછી રાહ જોવાની નથી હોતી, પણ ઘરે જે પંપ પડ્યો છે તમારી પાસે, રેસ્ક્યુ મેડિકેશન, એ પંપ તમારે ઘરે 2-3 પફ આપીને જ હોસ્પિટલ લઈ જવાનું, એવી રાહ નહીં જોવાની કે હા હોસ્પિટલ જઈને બધી ટ્રીટમેન્ટ કરીએ। બટ એટ યોર હાઉસ યુ સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ, યુ સ્ટેબલાઇઝ અ પેશન્ટ, તમે રિલેટિવ્સ હો તો બી એને પંપ તો આપી શકો, 3-4 પફ તમે નાખીને એને કહો કે શ્વાસ લેવાનો છે, અને એટલું કરીને પછી ગાડીમાં નાખીને લઈ જાઓ, જેથી કરીને રસ્તામાં એને થોડી ઇફેક્ટ આવી જાય, ટ્રાન્ઝિટ રહે ત્યાં સુધી પેશન્ટ સ્ટેબલ રહે, રાઈટ? હવે એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે શું અસ્થમા ક્યોરેબલ છે? અસ્થમા, જો હું તમને બહુ જ ફ્રેન્કલી કહું બધા દર્શક મિત્રોને, કે અસ્થમા મોટાભાગના કેસીસમાં કંટ્રોલેબલ ડિસીઝ છે, એ મોટાભાગના કેસીસમાં જડથી મટતું નથી, પણ જેને ઇનિશિયલ સ્ટેજ છે, જેને કોઈ એલર્જનના કારણે થયું છે, માની લો કોઈની નોકરી હોય અને એમાં એસિડ ફ્યુમ્સ હોય અને એનાથી એને અસ્થમા થયો હોય, તો એને 100% જો એ નોકરી બદલી નાખે તો મટી જશે, પણ એ બી ક્યારે, જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં હોય, બહુ નુકસાન ના થયું હોય ત્યારે। પણ માની લો કે કોઈને ફેમિલિયલ છે, જેનેટિક ચાલ્યો છે, જેમાં બહારના કોઈ કારણ નથી, શરીરનું પોતાનું અંદરનું એક કારણ હોય, તો એ કારણથી અસ્થમા મટતો નથી। એવા કેસીસમાં તમારે લાઈફ લોંગ બધા સ્ટીરોઇડ્સને, ઇન્જેક્શન્સને, ઇન્હેલેશન, મેઇન ટ્રીટમેન્ટ ઇન્હેલેશન છે, મેઇન ટ્રીટમેન્ટ પંપ છે, તમે કશે બહાર બી જાઓ છો તો પોકેટમાં 2 પંપ લઈને જ જવાના, એ પંપથી તમારી લાઈફ બચશે, તમને અચાનક કોઈ એટેક આવી જશે, ટ્રાવેલિંગમાં કોઈ એટેક આવશે, ટ્રેનમાં કંઈ આવશે, એરોપ્લેનમાં કંઈ આવશે, સ્પોર્ટ્સમાં કંઈ આવશે, ડાન્સ કરતી વખતે કંઈ આવશે, તો એ તમને કામ લાગશે। ઘણા લોકો પાર્ટીઝમાં જાય છે તો એમ શરમના કારણે કે ના હું તો નહીં લઈ જાઉં, પાર્ટીમાં થોડી લઈ જવાય, પણ એવું કંઈ જ નથી, પાર્ટીમાં જઈને બી તમે વોશરૂમમાં જઈને બી આ પંપ લઈ જ શકો છો। એટલે બેટર એ છે કે તમે તમારા પર્સમાં 2 ટાઈપના પંપ, એક રેસ્ક્યુ મેડિકેશન કહેવાય અને એક પર્સિસ મેન્ટેનન્સ મેડિકેશન કહેવાય, મેન્ટેનન્સ એટલે લાંબા સમયની થેરાપી, અને રેસ્ક્યુ એટલે તમને બચાવી લે એવી થેરાપી, એટલે એવા 2 પંપ તમારે સાથે રાખવાના જ, જેથી કરીને અચાનક કોઈ બી વસ્તુ તમને તકલીફ પડે તો યુ કેન સેવ યોર લાઈફ એન્ડ યુ વિલ બી માસ્ટર। એકવાર તમે એક્સેપ્ટ કરો ને તો તમને ખબર જ પડી જાય કે મને કેટલા ડોઝની જરૂર છે, અને ધીરે ધીરે તો પોતાનો ડોઝ અમે ઘણા પેશન્ટ પોતે જ સેટ કરવા માંડે, અને ઓછું થઈ જાય તો ધીરે ધીરે ઘટાડવા બી માંડે, પણ બંધ નથી કરવાનું,
સડનલી જે તમે ટ્રીટમેન્ટ બંધ કરો છો એનાથી પાછો ઉથલો મારે છે અને પાછો તમે પીક ઉપર પહોંચી જાઓ છો. એટલે આપણે ધીરે 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 ઘટાડીને એક બે મહિનામાં ઓછું કરવાનું હોય છે. પણ મોટાભાગના પેશન્ટ જેને જેનેટિક પ્રોબ્લેમ છે, જેને હેરિડિટરી છે, જેના ફેમિલીમાં છે, જેને એલર્જન ફેક્ટર રોજ જ નડે છે, જેમ કે હવે ઘરમાં કચરો તો રોજ જ હોય, ડસ્ટ તો રોજ જ હોય, બરાબર, તો એવા કેસીસમાં આપણે પૂરેપૂરી રીતે એલર્જન મટાડી શકતા નથી. એવા કેસીસમાં આપણે એમ કહીએ કે ચલો માસ્ક પહેરો, તમે જ્યારે સફાઈ કરો છો કે ઘરમાં સફાઈ થતી હોય ત્યારે તમે માસ્ક પહેરો, ભીનું પોતું મારો, બરાબર, તડકામાં ગાડલાને સૂકવી દો, પણ તો બી તમે એવા કેસીસમાં પંપ ઘણા પેશન્ટ્સને લેવા જ પડતા હોય છે. એટલે અમુક કન્ડિશન એવી છે કે તમે જો કારણ મટાડી દો તો અસ્થમા મટી જાય, પણ અમુક કેસીસમાં આપણે કારણ પૂરી રીતે મટાડી શકતા નથી, તો એવા કેસીસમાં તમારે ટ્રીટમેન્ટ લઈને એને કંટ્રોલમાં રાખવું પડે, રાઈટ? સો આઈ વુડ સે કે પરમેનન્ટ હોય કે ટેમ્પરરી હોય, તમારી ટ્રીટમેન્ટ તમારી એવી હોવી જોઈએ કે તમે એને એકદમ સ્ટેબિલાઇઝ કરી નાખો, અંદરનો બધો સોજો કંટ્રોલમાં લઈ દો. અને એ સોજો એકવાર કંટ્રોલમાં આવશે ને તો તમને નુકસાન થતું મટી જશે, અને એકવાર નુકસાન થતું મટશે ને તો તમે એક નોર્મલ હ્યુમન બિંગ જેવી લાઈફ જીવી શકશો. એટલે એક પંપ માટે તમે એટલું વિચાર કરીને ના લો અને પોતાના ફેફસાને નુકસાન પહોંચાડો અને પછી 15 વર્ષ પછી તમે લંગ ફાઇબ્રોસિસમાં જાઓ, એનો કોઈ જ મતલબ નથી. આજે આપણે કેટલી બધી થેરેપીઝ એક્સેપ્ટ કરી લીધી, ડાયાબિટીસના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બી એક્સેપ્ટ કરી લીધા, હાઇપરટેન્શનની દવા એક્સેપ્ટ કરી લીધી, પેચીસ એક્સેપ્ટ કરી લીધા, પ્લાસ્ટિક એક્સેપ્ટ કરી લીધી, તો શું અસ્થમા માટે એક પંપ એક્સેપ્ટ ના કરી શકે? સાચી વાત છે. ઇટ ઇઝ સોશિયલ સ્ટિગ્મા તરીકે નહીં, ઇટ ઇઝ, હા, ઇટ ઇઝ વેરી ઇઝી, ઇટ ઇઝ વેરી સિમ્પલ, ઇટ ઇઝ ઇન માઇક્રોગ્રામ્સ. એટલે આજનો મારો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ને સોસાયટીને એ જ કહેવાનો છે કે અસ્થમાની મૂળભૂત ટ્રીટમેન્ટ પંપ જ છે. અને બીજી વસ્તુ કે અસ્થમા મોટાભાગના કેસીસમાં મટતું નથી, એટલે કોઈ ડૉક્ટર પાસે એવી અપેક્ષા બહુ રાખવી નહીં કે આ તો અમને જડથી સારું જ કરી આપશે. મોટાભાગના કેસીસમાં ઉથલો મારતું જ હોય છે, અને સાથે સાથે નાકની એલર્જી, સ્કિન એલર્જી, આંખની એલર્જી હોય જ છે. ઘણા પેશન્ટ્સને એસિડિટી બી રહેતી હોય છે, એટલે સાથે સાથે એસિડિટીની બી ટ્રીટમેન્ટ કરવી એટલી જ જરૂરી છે. પણ ઓવરઓલ તમે જો મેન્ટેન રાખો પોતાની થેરેપીને તો સારું થઈ જતું હોય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે તમે કઈ રીતે પોતાના રોગને કંટ્રોલ કરો છો, કંટ્રોલમાં લાવો છો ડૉક્ટર્સની સલાહથી, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર પાવલ વર્થામે આપણે ઘણી બધી અસ્થમા વિશે વાતો કરી, એના લક્ષણો વિશે વાત કરી, એનું નિવારણ વિશે વાત કરી, એની સારવાર વિશે વાત કરી, અને ક્યોરેબલ છે કે અનક્યોરેબલ છે તેના વિશે પણ ઘણી વાત કરી. પણ એક વિશેષ વાત મારે આજે કરવાની છે. અસ્થમાની વાતો કરતાં કરતાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો મને યાદ આવ્યો કે ડૉક્ટર પારુલ, આજે જે પરિસ્થિતિ વણસી છે કોરોના વાયરસના લીધે, જે પેન્ડેમિક ફેલાયું છે, તો એના એક કોવિડ વોરિયર પણ છે, તો અમે એમને બિરદાવીએ છીએ. અને કેવી રીતે આ કોવિડ વોરિયર છે કે પોતે, મેં તમને કહ્યું તેમ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે છે અને ચેસ્ટ ફિઝિશિયન છે, તો જેટલા પણ પેશન્ટો ત્યાં આગળ દાખલ થાય છે તે બધાની સારવાર માટે, એમની દેખરેખ માટે એમને ખાસ નિમણૂક કરવામાં આવી છે, અને રોજ એ પેશન્ટોને એ જોતા હોય છે. અને આ બધી પરિસ્થિતિ હોવા છતાં એ પોતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત ચેપ્ટરના એ પ્રમુખ પણ છે અને એ પણ કાર્યભાર સંભાળી રહ્યા છે. તો આ બધી જ પરિસ્થિતિમાં આ બધી વસ્તુ બહુ સરસ રીતે નિભાવે છે, તો ખૂબ ખૂબ અભિનંદન આપને. અંતમાં બે સંદેશ લઈશ. જ્યારે કોવિડની વાત થઈ છે અને તમે એની સાથે ઇન્વોલ્વ છો, તો એક સંદેશ એ લઈશ કે જે પરિસ્થિતિ આજે પેન્ડેમિક જે ફેલાઈ છે, તો એ પેન્ડેમિક વિશે થોડુંક એક સંદેશ, જે લોકોની અંદર જે ભય ફેલાયો છે અને લોકો જે ડરી ગયા છે, તો વાસ્તવિક પરિસ્થિતિનો એક થોડું લોકોને સમજાવને આ પરિસ્થિતિનો સામનો કેમ કરવો, એ એઝ અ ડૉક્ટર અમારા દર્શકોને સમજાવશે. હું એક જ મેસેજ આપીશ મોહનભાઈ. બધાએ ખબર જ છે કે બધાને કે કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, પણ છેલ્લે આપણે બધાને જ ખબર છે, હાથ ધોવાના છે, માસ્ક બાંધવાનો છે, ઘરે બેસવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, પણ છેલ્લે શું, વોટ ઇઝ રિક્વાયર્ડ? સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન વિલ સેવ યુ. બસ મારે એટલું જ કહેવું છે, કારણ કે જે અમારે કરવાનું છે ડૉક્ટર તરીકે અમે કરી રહ્યા છે, અમારે ટ્રીટમેન્ટ આપવાની છે અમે આપી રહ્યા છે, ઓક્સિજન આપવાનું એને આપી રહ્યા છે, જેને વેન્ટિલેટર પર મૂકવાના છે એને આપી રહ્યા છે, પણ તમારે જે ઘરે રહીને કરવાનું છે કે મારે કરવાનું છે મારા ઘરે જઈને કે તમારે કરવાનું છે, એ સેલ્ફ ડિસિપ્લિન છે. એટલે દરરોજ
સવારે જે કરવાનું છે, હાથ ધોવાના છે કે માસ્ક પહેરવાનો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે કે નીચે શાક લેવા જાઓ ત્યારે સાચવવાનું છે કે કરિયાણું લેવા જાઓ ત્યારે સાચવવાનું છે કે બચ્ચાઓ સાથે જે સાચવવાનું છે એ બધું તમને ખબર છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ. અને ઘરમાં કોઈને પણ સિમ્પટમ્સ હોય, માની લો સાદી શરદી ખાંસી બી હોય, તો પહેલા જ દિવસે ડૉક્ટરને જઈને બતાવવાનું છે. ડે ટુ કે ડે થ્રીની રાહ જોવાની નથી, કારણ કે જે પેશન્ટ લેટ પહોંચે છે મોહનભાઈ, એ લોકોને ન્યુમોનિયા વધારે થઈ જાય છે, એ લોકોને એઆરડીએસ થઈ ગયા છે, એ લોકો વેન્ટિલેટર ઉપર જતા રહે છે. અને ખાસ કરીને જે પેશન્ટને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, કિડનીનો પ્રોબ્લેમ કે મગજનો પ્રોબ્લેમ છે, એ પેશન્ટે તો અચૂક ઘરમાં જ રહેવાનું છે, પોતાના રૂટીન ચેકઅપ કરાવતા રહેવાનું છે, પોતાના રોગને કંટ્રોલમાં રાખવાનું છે. ઘણા પેશન્ટ રુમેટિક હાર્ટ ડિઝીઝના છે, ઘણા બધા ડાયાબિટીસના છે, એ લોકોનો ડાયાબિટીસ વધવા નથી દેવાનો, કારણ કે વધેલો ડાયાબિટીસ હશે કે વધેલું બ્લડ પ્રેશર હશે કે હાર્ટ પ્રોબ્લેમ હશે, એ બધામાં કોરોના જલ્દી ઘર કરી જાય છે અને નીકળતો નથી. એટલે આ મેસેજ મારે રૂટીન તમને સોસાયટી તરીકે આપવાનો છે કે સેલ્ફ ડિસિપ્લિન બધું જાણવા છતાં બી જો આપણે એને ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ તો એ આપણો જ વાંક છે, ઇટ ઇઝ અવર ફોલ્ટ. આપણને કંટાળો આવે છે, આપણને બોરિયત લાગે છે, આપણને શું કહેવાય ડિપ્રેસિવ લાગે છે, પણ અલ્ટિમેટલી તો આપણા માટે જ છે ને, કોઈ બીજા માટે તો ગવર્મેન્ટ નથી કરી રહી કે અમે નથી કરી રહ્યા. ઇનફેક્ટ મને બી ઘણી વાર બોરિંગ લાગે છે, સવારે ઉઠીને મને એમ લાગે કે આ શું રોજ જ આજ કરવાનું, બટ અલ્ટિમેટલી વી હેવ ટુ બી ઇન સેલ્ફ ડિસિપ્લિન. ઇફ વી ડોન્ટ ડુ, હુ વિલ ડુ? એન્ડ ઇફ વી ડોન્ટ ફોલો ફોર અવર સેલ્ફ, હુ વિલ ફોલો? સો વી હેવ ટુ ફોલો ફોર અવર સેલ્ફ, વી હેવ ટુ ફોલો ફોર ધ સોસાયટી, વી હેવ ટુ ફોલો ફોર ધ નેશન. આપણે ખાલી અત્યારે આપણું થોડી વિચારવાનું છે, આપણા કારણે બીજા કોઈને ઇન્ફેક્શન નહીં લાગે એનું બી વિચારવાનું છે, આપણે દેશનું બી વિચારવાનું છે. એટલે ઓવરઓલ આપણે ખુદ સેફ રહીએ, આપણા ફેમિલી મેમ્બર્સને સેફ રાખીએ, સોસાયટીને સેફ રાખીએ, અને કોઈને સિમ્ટમ્સ હોય તો તરત જ ડૉક્ટર પાસે જઈને ક્વોરન્ટાઇન થવાનું છે, ટ્રીટમેન્ટ લેવાની છે, જેથી કરી એનું ઇન્ફેક્શન બીજાને નહીં પહોંચે. તો એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આપણે ખુદ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, સાથે ઘરમાં બધાને મોરલી કનેક્ટેડ રાખીએ. યુ નો આ સમયમાં ઘરમાં મહિલાઓનો, પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે. બચ્ચાઓ ડિપ્રેસ થઈ જાય, મોટા લોકો ડિપ્રેસ થઈ જાય, ઘણા લોકો કંટાળો કરે, તો આ સમયમાં જે ઘરના વડીલ, ઘરના જે મેઇન હોદ્દેદારો છે, હસબન્ડ વાઇફ છે, એમને બચ્ચાઓને બી સાચવવાના છે, એટ ધ સેમ ટાઈમ એમના બૂઢા લોકોને બી સાચવવાના છે. તો વી હેવ ટુ બી વેરી વેરી સ્ટ્રોંગ મેન્ટલી. આપણે એવો વિચાર કરવો પડે કે આ સમય બી નીકળી જ જશે, આ સમય કંઈ હંમેશા નથી રહેવાનો, પણ આ સમયને, ધીસ ટાઈમ હેઝ ટુ પાસ, ઇફ વી આર, ઇટ વિલ પાસ નાઇસલી ઇફ વી આર સેલ્ફ ડિસિપ્લિન, ઇફ વી આર કોશિયસ, વી હેવ ટુ બી કોન્સન્ટ્રેટેડ. બીજું કશું જ વિચારવાનું નથી. આ ચાર પાંચ વસ્તુઓ જે કહેવાય, પ્રોપર ડાયટ લેવાનું છે, પાણી વધારે પીવાનું છે, વિટામિન સી એટલે ખાટા ફ્રૂટ્સ ખાવાના છે, ઓરેન્જ છે, સંતરા છે, લીંબુ છે, એ ખાવાનું છે, દર કલાકે 1.5 ગ્લાસ પાણી પીવાનું છે, અને સાથે પૂરતી ઊંઘ લેવાની છે. તમે ઈચ્છો તો મલ્ટીવિટામિન્સ પણ ખાઈ શકો છો. અઠવાડિયામાં એકવાર વિટામિન ડીનું સેચેટ લઈ લેવાનું છે દૂધ સાથે, અને ખુશ રહેવાનું છે. આટલું કરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, તો આઈ થિંક રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી વધારવી જોઈએ. વી હેવ ટુ બિલ્ડ અપ અવર ઇમ્યુનિટી. અને સાથે આઈ વુડ એડવાઇઝ કે તમે કમસે કમ 30 મિનિટ્સ એક્સરસાઇઝ કરો, કા યોગા કરો, કે મેડિટેશન કરો, સો ધેટ યુ આર યુ નો ઇન્ટરનલી સ્ટ્રોંગ. કારણ કે ખાલી બહારથી તમે શરીર સારું છે, પણ જો તમે મનમાં દુઃખી છો તો એ તમારી ઇમ્યુનિટીને બહુ ઇફેક્ટ કરે છે, અને એના કારણે તમને રોગ થઈ જાય છે. કોઈ પણ રોગ થઈ શકે, કોરોના નહીં, યુ કેન ગેટ એનીથિંગ. સો આઈ વુડ એડવાઇઝ કે તમે ખાલી ફૂડ હેબિટ્સ નહીં, બટ ફૂડ, પાણીનું પ્રમાણ એટલે હાઇડ્રેશન, દવાઓ, અને સાથે સાથે મેન્ટલ હેલ્થ વિશે બી કોન્સન્ટ્રેટ કરો. રાઈટ, તો અંતમાં આપણે મૂળ જે વાત શરૂ કરી હતી અસ્થમા માટે, તો અસ્થમા માટે એક સંદેશ અમારા દર્શકોને. આ વર્ષનો જે એક સંદેશ છે કે પ્રિવેન્ટ મોર્ટેલિટી ફ્રોમ અસ્થમા, એટલે અસ્થમાના કારણે થતી મૃત્યુને અટકાવીએ.
મતલબ મૃત્યુને અટકાવવા માટે ત્રણ જ વસ્તુ જરૂરી છે, અવેરનેસ, અવેરનેસ એન્ડ અવેરનેસ. હું આજે અહીંયા કેમ છું કે દર્શક મિત્રોને વાત કરી શકું કે એ કેમ થાય છે, એને કેવી રીતે રોકી શકાય છે, એની મેઇન ટ્રીટમેન્ટ શું છે, એના એટેકના લક્ષણો શું છે, અને લક્ષણો ખબર પડે એટલે તરત જ ડૉક્ટર પાસે જઈને એડમિટ થઈને એની ટ્રીટમેન્ટ કરાવવાની, અને રજા લીધા પછી બી રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવાની જ્યાં સુધી ડૉક્ટર ના કહે ત્યાં સુધી. ઘણીવાર આપણને એવું લાગે કે પેશન્ટને સારું થઈ જાય ને મોહનભાઈ, તો કે મેડમ મેં તો બંધ કરી દીધી, મેં તો બંધ કરી દીધી, એઝ ઇફ વી આર નથિંગ. સો ધે કમ ટુ અસ, હા ધે કમ ટુ અસ ફોર ધ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ એન્ડ ધે સ્ટોપ ધેમસેલ્ફ. એટલે અમે તો પેલો કહેવાય ટ્રીટમેન્ટ ચાલુ કરવા વાળા ડોક્ટર છે, પણ ટ્રીટમેન્ટ બંધ કરવાનું ડિસિઝન પેશન્ટ ખુદ પોતાના હાથમાં લઈ લે છે, વિચ ઇઝ રોંગ. ટ્રીટમેન્ટ બંધ કરવાનું ડિસિઝન કે ઓછી કરવાનું ડિસિઝન બી ડોક્ટરના હાથમાં જ આપો, અને એના કારણે મૃત્યુદર વધી રહ્યા છે. મૃત્યુદર અસ્થમાના કેસીસ બી એટલા વધી રહ્યા છે, 38 કરોડ લોકોને અસ્થમા છે દેશમાં, 38 કરોડ. અને અને 16% પ્રેવલન્સ ઇન પીડિયાટ્રિક પોપ્યુલેશન, બચ્ચાઓમાં 16%, 100 માંથી 16. એટલે તમે સમજી લો કે કેટલું બધું વધી રહ્યું છે અને હજી વધવાનું છે. આપણી ફૂડ સ્ટાઇલના કારણે, લાઇફ સ્ટાઇલના કારણે, પોલ્યુશનના કારણે, સ્ટ્રેસના કારણે, આ બધામાં વધવાનું છે. હવે જો એ વધવાનું હોય તો આપણે જો બેઝિક નોલેજ ના હોય અને પછી જો આપણને એટેક આવી જાય અને આપણું મૃત્યુ થઈ જાય, એટલે ગ્લોબલ ઇનિશિયેટિવ જે છે, આખા દેશ, આખા વિશ્વની જે ચિંતા કરે છે, આખા વિશ્વ માટે જે ગાઈડલાઇન બનાવે છે, ઝીના કરીને છે ગ્રુપ. ઝીના ગાઈડલાઇન્સને અમે ફોલો કરતા હોઈએ છીએ અને ઝીના દર વર્ષે એમ કહે છે કે કંઈક તમે સારું કરો, અસ્થમાની અવેરનેસ વધારો, એનું ડાયગ્નોસિસ વધારો, એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ બના ફોલો કરો, અને ટ્રીટમેન્ટની સાથે સાથે પેશન્ટને બી એલર્ટ કરો કે મને શું રોગ છે, મારે એનું ડાયગ્નોસિસ કેવી રીતે કરાવવું, મારે એનું મોનિટરિંગ કેવી રીતે કરવું, મારે ક્યારે દવા ચાલુ કરવી, મારે ક્યારે ઓછી કરવી. તો એટલા માટે ઝીના ગાઈડલાઇન્સ એમ કહે છે કે પેશન્ટ એજ્યુકેશન ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વિચ કેન ડિક્રીઝ અ ડેથ. એટલે તમારી મૃત્યુદર ઘટાડવા માટે તમને એ વસ્તુનું નોલેજ વધારે હોવું જોઈએ. એન્ડ ધેટ ઇઝ વાય આપણે દેશમાં અમારું જે ઇન્ડિયન ચેસ સોસાયટી છે, જે અમારું નેશનલ કોલેજ ઓફ ચેસ ફિઝિશિયન્સ છે અને અમારી ગુજરાતની બી સ્ટેટ સોસાયટી છે, એ બધા એવું ઈચ્છે છે કે આપણે આ દિવસોમાં ખાસ કરીને અસ્થમાને સેલિબ્રેટ સારી રીતે કરીએ, વર્લ્ડ અસ્થમા ડેને. આ વર્ષે આપણે બહુ લોકડાઉનના કારણે નથી કરી શક્યા, પણ એટલીસ્ટ આ સેમિનાર દ્વારા આપણે લોકોને મેસેજ પહોંચાડી શકીએ છીએ કે ખરેખર અસ્થમા શું છે, એનું ડાયગ્નોસિસ શું છે, એને રોકથામ કેવી રીતે કરવી, શું પ્રોબ્લેમ્સ છે, શું કન્ડિશન્સ છે, કેટલો મૃત્યુદર છે, એટલે આ બધી વસ્તુની ચર્ચા કરી. અને એઝ આઈ ઓલરેડી સેડ કે આ બધું નોલેજ હોય તમારી પાસે, પણ જો ઇમ્પ્લિમેન્ટ કરની એને 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 કરવા માટેની સિન્સિયરિટી નહીં હોય તો બધું જ નકામું છે. એટલે સેલ્ફ ડિસિપ્લિન દર્શક મિત્રો પોતાનામાં લાવે અને ટ્રાય કરે અને બધા આનાથી બચે, એવો જ મારો મારી ઈચ્છા અને શુભેચ્છા છે. તો દર્શક મિત્રો, ડૉક્ટર પારુલ વડગામાને આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને કાર્યક્રમનો અંત અહીંયા પૂર્ણ કરીએ. એક નાનકડો મેસેજ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ તરફથી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે નેગેટિવ. નમસ્કાર.